સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અધત આવક શરૂ થઈ છે. માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરની લાઈનો લાગી તો સામે ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. વધુ ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે, ત્યારે ઘઉંની સિઝન છેલ્લા 10 દિવસથી શરૂ થઈ છે અને આજે તો ઘઉંની અધત આવક પણ થઈ છે. માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ 2-2 કિલોમીટર સુધી ઘઉં ભરે ટ્રેક્ટરની લાઈનો લાગી છે, તો 15,000 થી 20,000 બોરી ઘઉંની આવક પણ થઈ રહી છે. ભાવની વાત કરીએ તો 480 થી લઈને 800 રૂપિયા પ્રતિ મણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે તેવું માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જણાવી રહ્યા છે, ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષ ફેલાયો છે. કેટલા દિવસથી ઘઉંની આવકની શરૂઆત થઈ છે? સૌથી ભાવ કેટલો મળે છે અને આજે કેટલી બોરીની આવક, આજે કેટલી આવક હતી? ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે છેલ્લા 15 દિવસની આવક, ઘઉંની આવક શરૂ થયેલી છે. સરેરાશ ભાવ 480 થી 800 રૂપિયા સુધીના પડ્યો છે. અહીં આગળ આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીં આગળ, અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે. અહીંથી આવક કેટલી હોય છે? આવક સરેરાશ 18 થી 20 હજાર બોરીની આવક થાય છે. આજે આવક 20,000 બોરીની આવક છે. બારનો લાગેલી છે, અંદર માલ સિવાય 12 પી લાઈલો લાગેલી છે. આમ તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે, સામે ખાતર બિયારણ અને દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં હરાજીમાં ભાવ ઓછા મળી રહ્યા છે. 550 થી વધુ પ્રતિમણના ભાવ પણ મળતા નથી, સાથે જ 2-2 દિવસથી ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે છે અને જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાનું પણ ભારે બન્યું છે. ત્યારે હરાજીમાં ભાવમાં વધારો થાય તેવું હાલ તો ખેડૂતો જણાવી રહ્યા છે. આમ તો ખેડૂતોની માંગ છે કે 700 થી વધુ ભાવ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે. કુદરતનો માર, સિઝન મંદી, ઉતારો ઓછો અને માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ બહુ ઓછા મળે છે. આ વર્ષે 10 દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે. હાલ ઘઉંની 15 થી 20 હજાર બોરીની આવક છે. અહીંયા ખેડૂતો 480 થી અહીંયા ભાવ ચાલુ થાય છે. એ ખેડૂતોના ક્વોલિટી પ્રમાણે પોસાતો એવો નથી. અમુકને ક્વોલિટી સારી હોય એનો ભાવ મળે છે, બાકી સરેરાશ 480 થી 500નો ભાવ મળે છે. એટલે ખેડૂતોને સત્વરે આમાં તો નુકસાન જ છે. બીજું કે અહીંના લોકલ ખેડૂતોનું કહેવું એવું છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો વધારે આવવાથી અહીંયા લોકલ ખેડૂતોને નુકસાન જાય છે. આ સાલ જોઈએ ને તો આ વાવાઝોડો ગણી, વરસાદ ગણી આના લીધે ખેડૂતોને શું પોઝિશન છે એ તો જે તેઓ વાવે છે ને એને ખબર પડે છે. હું ઉતારો તો આજે 25% તો કપાઈ ગયેલું છે. હું હા, એટલે ખેડૂતોનું શોષણ જ છે ખરેખર. કુદરતે રૂટી છે અને આ બધા હા, અત્યારે 450 થી 500 રૂપિયાના ભાવ છે. 700 રૂપિયા ઘઉં હોય તો એનાથી પોસાય એવું. હું હા, બિયારણ, ખાતર, દવા આ બધું આવામાં જ ચાલે છે ને ભાઈ. જવા આવવાનો ખર્ચો, ટ્રેક્ટરનું ભાડું, ડીઝલ ખર્ચો, ખાતર, બિયારણ આ બધું કેટલું મોંઘું છે અત્યારે. હું એની કમ્પેરિઝનમાં ખરેખર ભાવ ઘણા નીચા છે એમ કે હા, 700 રૂપિયા ભાવ હોય ને તો જ પોસાય એવું છે. તો એક તો કમોસમી વરસાદે નુકસાન કર્યું તેમાં ખેડૂતોને વળતર પણ મળ્યું નથી અને હવે આજે ઘઉંના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે પાકનો વધુ ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે.